હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 પેટર્ન કરીશું. આપણે સાધેપોથીમાં તો કરી ગયા, હવે આપણે બુકમાં કરીશું. તો હવે આપણે કેવી રીતે કરવાનું? તો કે પહેલાં આડો લીટો અને ઊભો લીટો દેખાય છે, આવી રીતે મારી હારોહાર કરવાનું છે. તો ચાલુ કરી દેજો મારી સાથે સાથ. ઊભો લીટો અને આડો લીટો એવી જ રીતે અહીંયા ઊભો લીટો અને આડો લીટો, પછી અહીંયા ઊભો લીટો અને આડો લીટો થઈ ગયું. તો તમે તમારી મારી સાથે સાથ બુકમાં કરવા બનજો. પછી એવી જ રીતે અહીંયા શું કરવાનું છે? તો કે બે ઊભા લીટા કરવાના દેખાય જ ને, અને પછી રાઉન્ડ કરવાનું, પાછા બે ઊભા લીટા પછી રાઉન્ડ, બે ઊભા લીટા થાય છે ને. તો અહીં જેટલી પેટર્ન હોય એટલી પેટર્ન કરવાની. પછી અહીંયા શું કરવાનું છે? તો કે ઊભો લીટો પછી ઉપરથી ત્રિકોણમાં અને પછી આડો લીટો છે ને, એવી જ રીતે કરવા બનવાનું છે. પછી પાછો અહીંયા ઊભો, પછી હવે નીચે બાજુનો ત્રિકોણ કરવાનું દેખાય છે, ને પછી ઉપર આડો કરવાનો. આવી રીતે મારી સાથે સાથ કરવાનું છે. હવે પાછું નીચે ઉપરની બાજુ ત્રિકોણ આવશે. રેડી? આવી રીતે કરવા, ધીરે ધીરે કરજો એટલે સરસ થાય. થઈ ગયું? હવે એવી જ રીતે સીધો વી જેવો આકારોને ઉથમો વી એવી રીતે કરવાનું છે. તો પહેલાં સીધો કરો, થાય ને, પછી ઉથમો, સીધો, ઉથમું. 1 2 3 4 છે, તો આપણે પણ 4 દોરવાના થશે. અને શું કહેવાય? પેટર્ન, અલગ અલગ પેટર્ન. તમારી સાડીમાં પેટર્ન હોય, પછી અલગ અલગ આવી રીતે પેટર્ન હોય, આવી રીતે પેટર્ન હોય, તો આમાં આવી પેટર્ન આવી છે. પછી બે રાઉન્ડ, 1 2, પછી શું છે? લંબચોરસ જેવું છે ને, પાછા બે રાઉન્ડ ને પાછું લંબચોરસ થઈ ગઈ એના જેવી પેટર્ન, સેમ ટુ સેમ. હા, ઓકે. પછી એના પછી અહીંયા એક કેરી, એક સફરજન. કેરી સફરજન, તો આપણે એક કેરી ને એક સફરજન કરવાનું થશે. તો ધીરે ધીરે કરો. સરસ દોરવાની હો કેરી. દોરાઈ ગઈ કેરી, પછી સફરજન. ધીરે ધીરે કરવાનું એટલે સરસ થાય. કેરી થઈ ગઈ, હવે અહીં સફરજન. ધીરે ધીરે એવું થઈ ગયું સફરજન. હવે અહીંયા ડબલ્યુ છે, તો પહેલાં સીધો ડબલ્યુ પછી એમ જેવો. તો પહેલાં સીધો ડબલ્યુ કરો, ધીરે ધીરે, પછી હવે ઉથમું. પછી અહીં સીધો, પછી અહીંયા ઉથમું. થઈ ગયું? થઈ ગયું જ ને આ બેઝ. હવે પેટર્ન તમારે કરવાની છે, પછી હવે પાછળ પત્તું ફેરવો. હવે આ પેટર્ન કરશું, તો અહીંયા 3 બોક્સ આપેલા છે, તો આના ક્રમમાં આવે પછી શું આવશે? તો પહેલાં શું છે? ગોળ, પછી સૂર્ય જેવો આકાર, ગોળ, પછી એમાં લીટા છે. એવી જ રીતે ગોળ લીટા, ગોળ લીટા એવી રીતે કરવાનું છે. તો ક્રમમાં આવે, તો હવે આના પછી પહેલાં ગોળ છે, પછી આવી રીતે છે, તો હવે એના જેવું પહેલાં શું આવશે? ગોળ આવશે. તો ગોળ કરો, પછી હવે ગોળ કરી અને લીટા કરવાના છે. કેવી રીતે? સૂર્ય જેવા, તો કે આ બાજુ આમ, પેલા ઉપર ને નીચે કરવામાં થઈ ગયું. પછી ત્રાસા થઈ ગયું. તો આવી રીતે કરવાનું છે, પેલા ગોળ
થઈ ગયું તો જેમ ક્રમમાં આવે છે એવી રીતે પછી આવશે એવી રીતે કરવાનું છે પછી પહેલા અહીંયા શું છે આડો લીટો એટલે પછી વળાંક પછી આ બાજુ ઉથમું સીધું હવે સીધું કરવાનું હવે ઉથમું કરવાનું હવે ઉપર લીટો કરવાનું થઈ ગયું હવે નીચે લીટો કરવાનો અને પછી વણાંક થઈ ગયું તો આવી રીતે કરવાનું છે હવે નીચે તો પહેલાં ટપકા છે પછી રાઉન્ડ કરીને લીટો ટપકું ને રાઉન્ડ કરીને લીટો તો હવે શું આવશે આવી રીતે ટપકું આવી ગયું પછી હવે રાઉન્ડ અને સીધો લીટો હવે ટપકું પાછું થઈ ગયું આવી રીતે કરવાનું છે હવે અહીંયા ફૂલ ને પાંદડું ફૂલ ને પાંદડું તો હવે અહીં શું આવશે ફૂલ હા આવી રીતે આમ ધીરે ધીરે કરવાની છે ડિઝાઇન થઈ ગયું હા પાંદડું તમને જેવું પાંદડું આવડે એવું દોરવાનું છે હવે અહીંયા ફૂલ થઈ ગયું હા પછી અહીંયા સ્માઈલી આપેલી છે તો ઓવાળી છે ને સ્માઈલી છે ઓવાળી છે ને સ્માઈલી તો હવે અહીંયા કઈ આવશે ઓવાળી પહેલાં રાઉન્ડ કરવાનું પછી બે આમાં ટીપકા કરવાના આખું દોરવાની પછી મોઢું રાઉન્ડ કરવાનું થઈ ગયું એના જેવું પછી હવે સ્માઈલી આમ હશે એવી સ્માઈલી છે ને આવી રીતે પેટર્ન કરવાની છે પછી પાછું રાઉન્ડ ઓવાળી થઈ ગયું પહેલાં આ હતી પછી આ પછી પહેલાં આ પછી આ પાછી પહેલાં આ પછી આ પછી આ થઈ ગયું એવી જ રીતે હવે ગોળ ચોરસ ગોળ ને પછી અંદર ચોરસ આપ્યો ગોળ ને ઉપર ચોરસ છે ને એવી જ રીતે હવે પહેલાં આપણે શું કરવાનું મોટું ગોળ કરવાનું પછી અંદર ચોરસ કરવાનું છે પછી પહેલાં પાછું ગોળ અને ઉપર ચોરસ સમજાણું એવી જ રીતે પહેલાં ગોળ અને ચોરસ રેડી હવે અહીંયા શું આપેલું છે તો કે એક કુંડા જે ઉથમું કુંડા આપ્યું ટીપકું આપ્યું છે તો હવે અહીંયા શું આવશે ટીપકા પછી શું છે તો કે હવે ટીપકું આવશે થઈ ગયું હવે પછી આના જેવું જ આવશે થઈ ગયું હવે એના પછીનું પેસ દેખાય છે એના પછી હવે આ પેટર્ન આપેલી છે કપ ક્રમ મુજબ ખાલી જગ્યા પૂરો છે એટલે કે અહીં ખાલી જગ્યા પૂરવાની છે જ્યાંથી વસ્તુ આવતી હોય પહેલાં શું છે પાંદડું ફૂલ પાંદડું તો અહીં ફૂલ આવશે પાંદડું ફૂલ તો અહીંયા પાંદડા એવી રીતે કરવાનું છે જો અહીંયા ગોળ છે ચોરસ સોરી ગોળ ત્રિકોણ લંબચોરસ ગોળ ત્રિકોણ અહીં શું હશે લંબચોરસ ગોળ અહીં ખાલી જગ્યા છે તો ત્રિકોણ આવશે ને અહીંયા લંબચોરસ પછી અહીંયા એક છે અહીંયા બે છે અહીંયા એક બે ને ત્રણ છે અહીંયા કેટલા આવશે એક બે ત્રણ ને ચાર આવશે પછી અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છે તો અહીંયા શું આવશે એક બે ત્રણ ચાર ને છ આવશે એક બે ત્રણ ચાર પાંચ ને છ અહીંયા કેટલી છે ઊભી ને આડી પીછી છે દેખાય છે તો અહીંયા હવે બે ઊભી અને બે આડી અહીંયા ત્રણ ઊભી અને ત્રણ આડી તો અહીં ચાર ઊભી અને ચાર આડી પાંચ ઊભી અને પાંચ આડી એવી રીતે પછી અહીંયા એક ફૂલ છે અહીંયા ત્રણ ફૂલ છે પાંચ છે તો હવે પાંચ પછી કેટલા આવશે સાત અને અહીં સાત પછી કેટલા છે નવ છે જો ત્રણ ત્રણ છ ને ત્રણ નવ એવી રીતે પછી અહીંયા આખું ત્રિકોણ છે તો એક દાંડી કાઢ નાખી પછી અહીંથી હવે ઊભું કાઢ નાખવાનું પછી બે ઊભા લીટો કરવાના પછી આડું સમજાઈ ગયું એવી રીતે ત્રિકોણ બનાવવાનું છે આના જેવું પહેલાં આમ પછી આવી રીતે પછી ઊભું કરી ને પછી આમ સમજાઈ ગયું તો હવે આપણે અહીંયા ચાલુ કરીએ તો અહીંયા ફૂલ છે પાંદડી છે ફૂલ છે આંદડી તો હવે આપણે શું બનાવવાનું થશે ફૂલ ધીરે ધીરે થઈ ગયું ફૂલ હવે પાંદડી પાંદ ફૂલ તો હવે શું દોરવાનું થશે પાંદ થઈ ગયું ને ફૂલ
એવી જ રીતે અહીં ગોળ ત્રિકોણ લંબચોરસ ગોળ ત્રિકોણ હવે અહીં શું આવશે લંબચોરસ દોરાઈ ગયું પછી ગોળ હવે અહીંયા શું આવશે ત્રિકોણ આ અલગ અલગ પેટર્ન કહેવાય પછી એક બે ત્રણ હવે અહીં કેટલા આવશે ચાર વન લખવાનો અંદર હોય એમાં જેવી છે એવી પેટર્ન જ કરવાની હવે પાંચ છે તો અહીંયા છ એક બે ત્રણ ચાર પાંચ ને છ અંદર વન વન લખી નાખું થઈ ગયું હવે અહીંયા છે એક આડી એક ઊભી ને બે આડી બે ઊભી ને બે આડી ત્રણ ઊભી અને ત્રણ આડી તો હવે ચાર ઊભી કરવાની એક નાની નાની બનાવજો તો સમય જશે બહુ મોટી મોટી નહીં કરતા થાય જ ને ચાર થઈ ગયા હવે આડી કરવાની છે થઈ ગઈ હવે એનું ઓલું કરી નાખે થઈ ગઈ ને તો ચાર ઊભી અને ચાર આડી રેડી હવે અહીં પાંચ કરવાની થઈ ગયું હવે એની માથે એક બે ત્રણ ચાર અને પાંચ હવે પાંચે પાંચ આડી કરવાની એ કાંઈ ઉપર બનાવી નાખીએ થઈ એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયું આવી જ રીતે કરવાનું છે હવે એક બે ત્રણ ચાર એક ત્રણ પાંચ અહીંયા કેટલા આવશે સાત તો એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયા અને અહીંયા ઉપર એક આવી જશે દોરાઈ ગયું હા આવી રીતે કરવાનું છે પછી અહીંયા તો હવે પૂર્ણ કરવાનું છે તો અહીંયા લીટો કરવાનો પછી અહીંથી આમ કરવાનું આમ પેટર્ન બનાવવાની છે થઈ ગઈ થઈ ગયું ને હા તો હવે આજે આપણે ત્રણ પેજમાં પેટર્ન બનાવતા શીખી ગયા છે હોમવર્કમાં તમારે પાછી ઘરમાં ઘરે એક પેજમાં પેટર્ન બનાવવાની છે તો આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ નમસ્તે